ના કૃત્યો છે તે અને એના પછી કાલે અથવા ગૌણ ના મોટવણી ના વિષયની માહિતી સમજાવ હવે એ જ ચેપ્ટર ની અંદર એક નવો ટોપિક છે પ્રકાશનું મકરી ભવન પ્રકાશનું મકરી ભવન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતમાં પ્રસ્તાવના શીખ્યા હતા કે પરાવર્તન અને મકરી ભવન કોને કહેવાય તો એવી જ રીતે મકરી ભવન વિશે આપણે સમજીશું કે મકરીની વ્યાખ્યા એક માર્કમાં પૂછાય અને એના વિશેના ટૂંકા પ્રશ્ન પણ આપણે જોઈએ પહેલા છે પ્રકાશનું મકરી ભવન કોને કહેવામાં આવે તો મેં આકૃતિ દોરી છે અને આકૃતિ પ્રમાણે પણ વ્યાખ્યા સમજી શકાય જો જ્યારે પ્રકાશનું ટ્રાન્સકિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા બદલાય છે અને આ ઘટનાને મકરી ભવન કહેવામાં આવે છે બે માધ્યમ ઘણા બધા માધ્યમ હોય છે અહીંયા ખાલી માધ્યમોની વાત કરે છે ત્યારે બે માધ્યમ માધ્યમ એટલે કેવા માધ્યમ હવા પાણી કાચ તેલનું માધ્યમ કેરોસીનનું માધ્યમ એવી રીતના જુદા જુદા પ્રવાહી માધ્યમોની વાત કરી છે અમુક વાયુ માધ્યમની વાત કરી છે એ ખાલી માધ્યમ વિશે મેં તમને ખાલી ઉદાહરણ આપ્યું એવી રીતના અહીંયા કોઈ પણ બે માધ્યમ આપ્યા છે તો આ તમે ખાલી એક ઉદાહરણ આપીશ કે કોઈ પણ બે માધ્યમમાં પહેલું છે હવાનું માધ્યમ બીજું છે પાણીનું માધ્યમ અહીં વ્યાખ્યા છે તમને હું આકૃતિ દ્વારા સમજાવું કે કોઈ પણ બે માધ્યમ હોય માધ્યમ છે તો એની ઘનતા બંનેની જુદી જુદી હોય તો અહીંયા આપે છે કે જ્યારે પ્રકાશનું કિરણ છે જ્યારે પ્રકાશનું ટ્રાન્સકિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એ બંને માધ્યમને છૂટી પાડતી રેખા બંને માધ્યમને છૂટી પાડતી આ રેખા છે આ સપાટી છે એ સપાટી આગળ પ્રકાશનું કિરણ દિશા બદલાવે પ્રકાશનું કિરણ દિશા બદલાવે એટલે શું તો ખરેખર આ જે પ્રકાશનું કિરણ છે એ પ્રકાશનું કિરણ એ આ દિશામાં જવું જોઈએ બરોબર પ્રકાશનું કિરણ આ દિશામાં જવું જોઈએ પણ માધ્યમ બદલાય છે એટલે આ પ્રકાશનું કિરણ એ દિશામાં જતું નથી એ શું કરે છે તો એ થોડુંક લંબતર અથવા તે માધ્યમના આધારે એ આ જે પ્રકાશનું કિરણ છે દિશા બદલાવે જો આ પ્રકાશનું કિરણ છે દિશા બદલાવે ખરેખર આ પ્રકાશનું કિરણ આમ જવું જોઈએ આ સીધી રેખા લીટીમાં સીધી રેખા પણ જતું નથી એ આ બાજુ છે વળી જાય છે આ જે ઘટના બને છે આ ઘટનાને પ્રકાશનું મકરી ભવન કહેવામાં આવે છે અને આપણે માધ્યમો દ્વારા જોઈએ કયા બે માધ્યમ છે તો હવાનું માધ્યમ અને પાણીનું માધ્યમ તો આ જે ઘટના છે એ ઘટનાને પ્રકાશનું મકરી ભવન કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ચોપડીમાં અથવા જુદી જુદી રીતે વ્યાખ્યા આપી પણ આપણે આકૃતિ દ્વારા વ્યક્ત સમજવાની કે આપણને વ્યાખ્યા ઝડપથી આવડી જાય અને આપણને એ ઘટના સમજણ પણ પડે જ્યારે પ્રકાશનું ટ્રાન્સકિરણ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમને છૂટી પાડતી જે સપાટી છે આ બે માધ્યમને છૂટી પાડતી આ સપાટી છે સપાટી આગળ આ કિરણ છે તે પ્રસરણની દિશા બદલાવે ખરેખર આ દિશામાં જવું જોઈએ પણ એ દિશામાં જતું નથી એ દિશા બદલાવે છે આ દિશા બદલાવવાની જે પ્રકાશનું કિરણની દિશા બદલાવવાની જે ઘટના છે અને પ્રકાશનું મકરી ભવન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ એક મારામાં વ્યાખ્યામાં પૂછાય પ્રકાશનું મકરી ભવન મને કહેવાય છે એના પછી આપણે આગળ પરાવર્તન અને પરાવર્તનના નિયમો જોયા એવી રીતના જ આપણે આ મકરી ભવન અને હવે છે મકરી ભવનના નિયમો મકરી ભવન મને કહેવાય છે બીજો ટોપિક આ જોઈએ છે પ્રકાશના મકરી ભવનના નિયમો વિદ્યાર્થી મિત્રો પ્રકાશના મકરી ભવનના બે નિયમો છે પહેલું આપાતકિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે તો યાદ આપાત કિરણ આને વક્રીભૂત કિરણ કહેવાય અને અહીંયા દોરેલો લંબ એ લંબને દોરેલો આપાત બિંદુ અહીંયા હોય શું કહેવાય આપાત બિંદુ એ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે આપાત કિરણ વક્રીભૂત કિરણ દોરેલો લંબ પાસે આપાત બિંદુ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે આ પ્રકાશના વક્રી ભવનના નિયમનો પહેલો નિયમ છે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને સપાટીએ દોરેલો આપાત બિંદુ એ લંબ આપાત બિંદુએ દોરેલો
અહીંયા એક ખૂણો બને, એ લંબ દોરો એટલે સાપર ખૂણો, અને અહીંયા એક ખૂણો દોરો એટલે બીજો ખૂણો, બે ખૂણા બને આપાત કોણ અને વક્રીભુજ કોણ. તો એવી રીતના જ કીધું છે આપાત સાઈન અને વક્રીભુજ, આપાત કોણનો સાઈન અને વક્રીભુજ કોણનો સાઈન, એટલે ખૂણાના અંશમાં એ બંને ખૂણા છે એ બંને સમાન જોવા મળે છે, એટલે બંનેનો જે ગુણોત્તર હોય એ અચળ જોવા મળે. આપણે અગાઉ પરાવર્તનના નિયમમાં જોયું હતું કે સામ સામેના જે બે ખૂણાના માપ છે એ કેવા જોવા મળે છે, સમાન જોવા મળે છે. એવી રીતના જ અહીંયા આપ્યું છે કે આપાત કોણનો સાઈન અને વક્રીભુજ કોણનો સાઈનનો ગુણોત્તર અચળ રહે છે, અચળ હોય છે. આ નિયમને સ્નેહનો નિયમ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા પણ એક પ્રશ્ન પૂછાય છે સ્નેહનો નિયમ કોને કહેવાય. સ્નેહનો નિયમ છે આપાત કોણનો સાઈન અને વક્રીભુજ કોણનો સાઈનનો ગુણોત્તર અચળ રહે છે. આ નિયમને સ્નેહનો નિયમ કહેવામાં આવે છે. આપણે આ વાક્ય રચનામાં લખ્યું એવી રીતે સંજ્ઞામાં આવી રીતે લખાય સાઈન આઈ બરાબર સાઈન આર બરાબર અચળ, એક આપાત કોણનો સાઈન અને વક્રીભુજ કોણનો સાઈન, આપાત કોણનો સાઈન અને વક્રીભુજ કોણનો સાઈન એને આ રીતે લખી શકાય છે બંનેને અચળ. અને આ વક્રીભુજ નામનો સંજ્ઞા છે અને આ રીતના લખ્યું એનો મતલબ શું થાય એમ નથી આવી રીતના અને ઘણી જગ્યાએ આ મન લખેલું હોય ટુ વન ટુ ને ટુ વન, એનો મતલબ એવો થાય છે. આનો મતલબ એવો થાય ટુ વન નો મતલબ એવો થાય કે માધ્યમ પહેલાની સાપેક્ષમાં બીજાનો વક્રીભવનાંક, માધ્યમ પહેલાની સાપેક્ષમાં શું હોય બીજાનો વક્રીભવનાંક, અને આનો મતલબ એવો થાય કે માધ્યમ બીજાની સાપેક્ષે પહેલાનો વક્રીભવનાંક. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આવી રીતે આ સૂત્ર પણ ઘણી વાર પૂછાય કે સ્નેહના નિયમનું સૂત્ર જણાવો. તમારી પાસે અલગ ઉપર સાઈન આર આવે નીચે સાઈન સાઈન સોરી ઉપર સાઈન આઈ આવે નીચે સાઈન આર આવે, પણ એ ખાસ યાદ રાખવું કે બંને કેપિટલ છે, બધા સોરી બંને સ્મોલ છે, કેપિટલ લેવાના નથી. અને આ રીતે આ સૂત્ર લખી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એના પછી ત્રણ પ્રવૃત્તિઓ આવે છે, એના પછી શું આપેલું છે ત્રણ પ્રવૃત્તિ. ત્રણ પ્રવૃત્તિ આપેલી છે એ એ રીતની આપેલી છે કે આજે વકીલ ભવનની પ્રકાશન ભવનની ઘટના છે એ પ્રશ્ન પ્રકાશના નિયમ છે કે આપાત કિરણ કિરણ અને દોરે સપાટી દોરે લંબ એ ત્રણે એક જ સમતલમાં હોય, બે માધ્યમો છે અને જોડે આપાત કોણનો સાઈન અને વક્રીભુજ કોણનો સાઈન નો ગુણોત્તર અચળ રહે છે. આ નિયમને સ્નેહનો નિયમ કહે છે. એને આગળ ત્રણ પ્રવૃત્તિ આપે છે. તો એ ત્રણ પ્રવૃત્તિ છે આપણે ઘરે પણ કરી શકાય અને ક્યાંક ને ક્યાંક આપણે અગાઉ ભણી પણ ગયેલા છીએ કે કાચના ગ્લાસમાં પાણી અડધો ગ્લાસ પાણી ભરેલું હોય એની અંદર તમે પેન્સિલ મૂકો તો એ પેન્સિલ છે તમને છે પેન્સિલ સીધી, પણ એ પેન્સિલ પાણીની અંદર તમે જોશો તો સહેજ ત્રાસી બાકી પડેલી દેખાય છે. આ ઘટના શું છે તો આ ઘટના પ્રકાશનું વક્રીભવન છે, બહાર હવાનું માધ્યમ છે અને અંદર પાણીનું માધ્યમ છે. આ માધ્યમને કારણે પેન્સિલ છે તમને ત્રાસી દેખાશે. એના પછી બીજી પ્રવૃત્તિ છે કે એક પાણીની ડોલ ભરેલી છે અને એની અંદર તમે રૂપિયાનો સિક્કો કે બેનો ગમે તે એક સિક્કો નાખો અને જુદી જુદી દિશામાંથી જુઓ તો તમને જુદા જુદા સ્થાને જોવા મળે છે. તો આ ઘટના પણ વક્રીભવનને આધારે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો એના પછી ત્રીજી એક છે કે જો લંબચોરસ એક ટુકડો લીધો છે અને એના ઉપર તમે કાચનો ટુકડો છે અને અક્ષરો ઉપર ફેરવવામાં આવે તો અક્ષર જુદા જુદા ઉપસેલા દેખાય. તો આ ઘટના પણ માધ્યમ બદલાય એના કારણે વક્રીભવનની ઘટનાને કારણે જોવા મળે છે. તો આ ત્રણેય પ્રવૃત્તિ છે એ વક્રીભવનની ઘટનાને આધારે આપેલી છે. અને એના પછી એક આપણે જોઈએ જે પરીક્ષામાં પૂછાય એવી પ્રવૃત્તિ છે કે કાચનો લંબઘન ચોસ
કાચું માધ્યમ જાડું અને પછી ફરી પાછું ઓવાનું માધ્યમ પાતળું. કાચું માધ્યમ ઘટ અથવા જાડું ક્યારે? હવાના કરતા કાચું માધ્યમ કેવું હોય? ઘટ હોય, એ બીજાની સાપેક્ષે જોવા મળે. હવે એવી જ રીતે આપણે અહીંયા ઘટના નથી, પ્રકાશન કિરણ આપાત કરવામાં આવે અને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે કઈ ઘટના જોવા મળે. તો આપણે અહીંયા ખાલી એક જ માધ્યમ છે તો એ લંબ તરફ પડે છે, પણ આપણે જોઈએ છીએ કે અહીંયા એક પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે. જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે એ P થી F સુધી જાય ત્યારે શું જોવા મળે? તો પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં જાય છે. હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં જાય એટલે એની જે આ પ્રકાશનું કિરણ ખરેખર આ સીધી દિશામાં આવવું જોઈએ, પણ આવતું નથી. એ શું થાય છે? લંબ તરફ સહેજ વળે છે. આ લંબ દોરેલો છે, લંબ દોરેલો છે, એના પર શું થાય? સહેજ વળે છે. ફરી પાછું કાચનું માધ્યમ અને હવાનું માધ્યમ, તો શું થાય છે? લંબથી થોડો દૂર જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી ઘટના આ લંબ ચોરસ કાચના ચોસલામાં જોવા મળે છે. પણ એના પહેલા આપણે આ આકૃતિની અંદર ખાસ કરીને નામ નિર્દેશન જોઈ લેવાનું. નામ નિર્દેશન કે અહીંયા જે પ્રકાશનું કિરણ જાય તો સપાટી ઉપર એક લંબ દોરેલો છે, એને નામ આપ્યું છે એન અને એન ડેશ. ઉપર હવાનું માધ્યમ છે તો એને I1 આપેલું છે, R1 આપેલું છે, અહીંયા I2 આપેલું છે જે, અને અહીંયા R2 આપેલું છે. એ શું છે? તો આપણે અહીંયા સમજ્યા સાઇન I અને સાઇન R કે જે આપાત કોણ અને વક્રીભૂત કોણ, જે ભૂતનો સાઇન એટલે કે જે ખૂણા બને છે એ આપેલા છે અને એના માધ્યમને આધારે આપેલા છે કે સાઇન અને આપાતકોણ અને વક્રીભૂતનો સાઇન છે બંને સમાન છે, અચળ છે, કે રીતે જોવા મળે એના વિશેની માહિતી આપે છે. હવે આપણે ખાસ આ પ્રવૃત્તિમાં એ શીખવાનું છે કે ક્યારે લંબની દૂર જાય પ્રકાશનું કિરણ અને ક્યારે લંબ તરફ જાય, એ ખાસ યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એનું અવલોકન જોઈએ કે પ્રકાશનું કિરણ એટલે કે EF એ ઓમાંથી હવાનામાંથી કાચમાં પ્રવેશે ત્યારે એન અને એન ડેશ તરફ એટલે કે લંબથી થોડો નજીક આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો કે પ્રકાશનું કિરણ ખરેખર આ દિશામાં જવું જોઈએ પણ જતું નથી, એ થોડું આ લંબ છે એની નજીક જાય. એટલે અહીંયા એકવાર વક્રીભવન પામે, પ્રથમ વક્રીભવન ઉપરની સપાટી ઉપર થાય, એ બી સપાટી પર શું થાય? વક્રીભવનની ઘટના જોવા મળે. ક્યારે જોવા મળે? તો હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં આવે ત્યારે. શું થાય છે? તો લંબની નજીક જાય છે, લંબ તરફ પ્રકાશનું કિરણ વળે છે. ફરી પાછું એના આગળ કાચમાં ઓથી ઓ ડેશ સુધી પ્રકાશનું કિરણ આવે ત્યારે શું થાય? તો અહીંયા પ્રકાશનું કિરણ છે એ તમે જો અહીંયા લંબની નજીક છે તો અહીંયાથી લંબથી થોડું દૂર જતું દેખાય. કેમ આવું છું? તો માધ્યમ પર ના, પહેલા કાચનું માધ્યમ છે પછી હવાનું માધ્યમ છે. આ માધ્યમ બદલાય, પહેલાં કાચનું માધ્યમ પછી હવાનું માધ્યમ હોય ત્યારે પ્રકાશના વક્રીભવનની બીજી વાર વક્રીભવન થાય. પણ ત્યારે શું થાય? તો લંબથી થોડું પ્રકાશનું કિરણ દૂર જાય છે અને આ ઘટના જોવા મળે છે. જેને આપણે છે કે લંબથી થોડું દૂર જોવા મળે, પ્રકાશની અહીંયા બીજી વાર વક્રીભવનની ઘટના થાય છે. વિદ્યાર્થી મિત્રો, એના સિવાય પણ આ ઘટનાની અંદર અહીંયા એર અને ઓ વચ્ચે થોડું વધારે અંતર જોવા મળે, થોડું વધારે સાઇઝ ખસેલું જોવા મળે છે. અહીંયા એર અને ઓની ઓ ડેશ વચ્ચે થોડું વધારે જે અંતર ખસેલું જોવા મળે છે એ ઘટનાને પાર્શ્વીય સ્થાનાંતર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું છે કે અહીં આપાત કોણ આ
Terima kasih.